ને મિલાય કુવાર મથુરા મજાતા. નિધ્યમાં જે કઈ પ્રકૃતિના નિયમો મુજબ જે કઈ ભગવાને ઉભી કરેલી સુવિધાઓ છે બધી આ ઈટો આ મહાદેવની જગ્યામાં તમે ભજનની મોજ છે ભાઈ, ભજનની મોજ. મોહન વગાડે મોરલી. આમ તો કહેવાય છે કે પ્રેમ સાધના વગર સંગીતમાં સૂર ન લાગે, પણ આ ઈટવાની એવી જગ્યા ઉપર આવ્યા અને બાપુનું આ હાર્મોનિયમ છે એમના સંગીતનો સૂર ચાલુ હતો, મને પણ એમ થયું કે હાલો થોડાક સૂર આ વાતાવરણની અંદર આ પ્રકૃતિની અંદર આપણે પુરાવી લઈએ, તો હું મારી રીતના જે મને આવડે એ હું રાગની એક કોશિશ કરું છું. કેમ છો યુટ્યુબ ફેમિલી, હું આપનો દોસ્ત હાર્દિક ભુવા. મારી યુટ્યુબ ચેનલની અંદર ફ્રેન્ડ હું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ, અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઈટવા, કે જે જગ્યા ઉપર મહાદેવનું મંદિર આવેલું છે. અને આ રસ્તો તમે જુઓ છો, પહાડોની એકદમ વચ્ચે ગિરનારની ગિરિમાળાઓમાં આવેલો છે. આપણે જે પહેલું ચેકપોસ્ટ આવે દોલતપરા, ત્યાંથી અંદર આશરે 5-6 કિલોમીટર રસ્તો છે. તો ફ્રેન્ડ બન્યા રહેજો વિડીયોની અંદર, વિડીયો બહુ ચકાચક બનવાનો છે. જો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને આવા મહાદેવના દર્શન યાર ભાગ્ય જ થાય, મજા આવે એવું છે. ટ્રેકિંગ વાળું છે સાહેબ. આહા, હવે ફ્રેન્ડ આપણે અહીંયાથી ઈટવા જઈ રહ્યા છીએ, જે જગ્યાએ આવેલું છે મહાદેવનું મંદિર. અને એ મંદિર એટલું પૌરાણિક છે ફ્રેન્ડ કે 250 વર્ષ જેવું જૂનું છે. એ પણ આત્મેશ્વર જે મંદિર છે એમની બાજુમાંથી જ રસ્તો નીકળે છે. અહીંયા આવી રસ્તો હોય, અહીંયા ઢોરાળો આવી રીતના હાલવાનું છે ભાઈ. જોઈ જોઈને હાલવું. તમે જોઈ શકો છો આ જે ઝરણું છે, એક જ ઝરણું આપણને આ જગ્યા ઉપર જતાં કેટલી બધી વાર આડું આવે છે. અને ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ ઈટવા, જે જ્યાં મહાદેવનું મંદિર છે 250 વર્ષ જેવું જૂનું. અને ફ્રેન્ડ આ જગ્યાએ એમ કહેવાય છે કે જ્યારે રાજા મહારાજા જે તે વખતની અંદર આ જગ્યાએ દિવેલ પહોંચાડતા, અહીં હાલે ના હોય તો વિચાર કરવો પડે એમ છે, એટલી જગ્યા ગિરનારમાં છુપી આવેલી છે યાર. તો હું તમને એટવા મહાદેવના અહીં દર્શન કરાવું છું, પણ બન્યા રહેજો વિડીયોની અંદર. ફ્રેન્ડ હવે આ જગ્યામાં આવેલ પ્રકૃતિના ખોળે એવા જોગણેશ્વર મહાદેવના દર્શન હું તમને આ વિડીયોના મારફતે કરાવું છું. તો ફ્રેન્ડ બન્યા રહેજો વિડીયોની અંદર, વિડીયો બહુ મસ્ત બનવાનો છે અને એવા અદ્ભુત પ્રકૃતિના ખોળે મહાદેવના દર્શન કરાવું છું. Find the real me. So let's go. Seize the feeling. Cause you know, oh, it's time for the meaning. Now we show. તમારી વેબસાઇટની અંદર જોઈ શકો છો આ દેશી આંબાના એવા ઝાડ હળુસ આ જગ્યા ઉપર મોજૂદ છે. અને ફ્રેન્ડ હવે હું મહાદેવની અલગ અલગ જે નાની નાની જે શિવલિંગ સ્થાપિત છે એવી સરસ મજાની જગ્યા ઉપર છે, હું તમને એના દર્શન કરાવું છું. ફ્રેન્ડ આ જગ્યાની અંદર જે કૂવો આવેલો છે, કે આ કૂવાની અંદર ગમે એવું ઉનાળો હોય તો પણ આ કૂવાની અંદર પાણી ખૂટતું નથી. અને આ જગ્યા ફ્રેન્ડ તમે જોઈ શકો તો આ જગ્યા ડુંગરાની ઉપર છે, ગિરનારની ગિરિમાળાઓની વચ્ચે છે, જોગણિયા ડુંગર ઉપર આ જગ્યા છે. કે જે જગ્યાની ઉપર તમે એમ જાઓ કે આ જગ્યા ઉપર પાણી કઈ રીતનું, પણ પાણી આ જગ્યા ઉપર મોજૂદ છે અને એ પણ ઉનાળાની અંદર પણ આ જગ્યા ઉપર ભરી ગયું છે.
અહીંયા એક શ્રદ્ધાળુ આવ્યા છે આ જગ્યા ઉપર, આ જોગણેશ્વરના મહાદેવ, જોગણેશ્વર જે મહાદેવ છે એમના દર્શન કરવા માટે આ ઈટવાની જગ્યા ઉપર. તો બિપિનભાઈ જૂનાગઢથી આવ્યા છે, એ આપણને આ જગ્યા વિશે થોડી ઘણી માહિતી આપશે, કેવું લાગ્યું આ જગ્યા ઉપર આવી, શું છે આ જગ્યાનો પ્રભાવ, એ બધી માહિતી આપણને થોડી ઘણી આપશે. તો બિપિનભાઈ, કુદરતી સાનિધ્યમાં જે કાંઈ પ્રકૃતિના નિયમો મુજબ જે કાંઈ ભગવાને ઊભી કરેલી સુવિધાઓ છે બધી આ ઈટવા મહાદેવની જગ્યામાં તમને જોવા મળે છે. બરાબર. અને જી તમારે કાંઈ જે કાંઈ મનોકામના હોય એ બધી તમે અહીંયા આવો તો અહીં તમારે પૂરી થાય એવી લાગણી સાથે બહુ સરસ મજાની જગ્યા કુદરતે નિર્માણ કરી છે અને આ લોકો સારી વ્યવસ્થા ગોઠવે છે એટલે એ બધાનો આભાર. અને આઈના બાપુ પણ મોજીલા છો, ભજન તમારે ચાલુ જોઈએ એવી રીતે આ જગ્યા ઉપર. ખરેખર જગ્યાએ આવ્યા જેવું છે ફ્રેન્ડ, અને હું દિલથી કહું તો અલગ જ આ જગ્યાના વાઇબ્રેશન છે. તમે આ જગ્યા ઉપર પગ મૂકો એટલે તમને ખરેખર એમ થાય કે નહીં આ જગ્યા ઉપર શાંતિ છે અને પ્રકૃતિ અને સોળે કલાએ ખીલી ઉઠી. કારણ કે ચોમાસાની ઋતુની અંદર તો હોય જ, પણ તમે બીજી ઋતુની અંદર પણ આવો તો પણ આ જગ્યા ઉપર મજા આવશે, આવા મહાદેવના દર્શન ભાગ્ય જ થાય. પ્રેમ હુંડી મે લખી છે મારા સતગુરુ સરદાર પર, તો કહેવાય છે કે ફ્રેન્ડ સાધના વગર સંગીતમાં સૂર ન લાગે, પણ આ ઈટવાની એવી જગ્યા ઉપર આવ્યા અને બાપુનું આ હાર્મોનિયમ છે એમના સંગીતનો સૂર ચાલુ હતો, મને પણ એમ થયું કે હાલ થોડાક સૂર આ વાતાવરણની અંદર આ પ્રકૃતિની અંદર આપણે પુરાવી લઈએ. તો હું મારી રીતના જે મને આવડે એ હું રાગની એક કોશિશ કરું છું. પધ પગ પગ રે ગે સારે સાધ સા પગ ગા પગ રે આ ફ્રેન્ડ રાગ છે ભૂપાલી, ભૂપાલી રાગની અંદર એક સમરણ. મુરલી આધર ધર શ્યામ સુંદર, મંદિર જદવંશ દેવાકર મુરલી આધર શ્યામ સુંદર,
સનાતન તડી તશ્યામ ધન જન માનસ હંસ ભૂપાલી રાગ અને એની થોડીક સરગમ અને આલાપતાન લેવો હોય તો સાધ સાધ પગ 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 સાધ પગ પગ રે ઘર સા રે ગ પગ પગ રે સા. ખરેખર આ પહાડોની અંદર બહુ મજા આવે છે. તો ફ્રેન્ડ, આવી મોજ છે, પ્રકૃતિનો ખોળો છે, વિધવા મહાદેવનું સ્થાનક છે. આ જગ્યા ઉપર ખરેખર આવીને આનંદ આવ્યો. અને બાપુના જે સૂર ચાલી રહ્યો હતો, એમના સૂરની અંદર આપણે પણ સૂર પુરાવ્યો અને આ ઘડીના ધનભાગ બીના. તો જય માતાજી બધા. ફ્રેન્ડ, આ જગ્યાના મહાન એવા ભોલા બાપુ આપણને આ જગ્યા વિશેની માહિતી આપશે. તો ફ્રેન્ડ, વિડીયોની અંદર બન્યા રહેજો. કેમ છો બાપુ, મજામાં? મહાદેવ હર. મહાદેવ હર ભાઈ. આ જગ્યા વિશે થોડી ઘણી માહિતી આપણા દર્શક મિત્રોને જણાવજો બાપુ. આ ઇડવા મહાદેવની જગ્યા છે, બરાબર? જગ્યા હજારો વર્ષો જૂની છે. હજારો વર્ષો આવ્યો ગિરનાર આવ્યો. ગિરનાર ભેગી આવેલી આ જગ્યાઓ છે, બરાબર છે? અને જ્યારથી ગિરનાર અહીંયા સ્થાપન છે, મતલબ રેવતાંચલ તરીકે દેવી દેવતાઓ 36 કોટી દેવતાઓએ વાસ કર્યો ત્યારની આ જગ્યા જૂની છે. અહીંયા ભૂરીમાં કરીને એક સિદ્ધ થઈ ગયા છે, બ્રહ્માગીરીનું નામ હતું, ભૂરીમાં તરીકે ઓળખાતા. અને આ આપણે જોગનેશ્વર મહાદેવનું મંદિર છે, પ્રાચીન છે અને હજારો વર્ષ જૂનું મંદિર છે. અને આ જંગલની તો તમને શું વાત કરું, જેટલું કહું એટલા શબ્દો ઓછા પડશે. અને બાપુ, આ જગ્યા ઉપર તમારો પણ આ જગ્યામાં જન્મ છે ને? મારો જન્મ અહીંયા જ છે અને હું અહીંયા જ રહું છું, બરાબર? અને પ્રકૃતિના ખોળે આનંદ, પ્રકૃતિના ખોળે આનંદ કરું છું. બરાબર. જેવા ઘોડાના થોડો સ્તુતિ બે શબ્દ કહી દઉં. તો જટાટવી ગલજ્વલૌ પ્રવાહ પાવિતલ સ્થલે ફ્રેન્ડ, આ હતા મંદિરના પૂજારી એવા ભોલા મહારાજ, કે જેમણે આપણને આ ઇટવા મહાદેવના મંદિર વિશેની ટોટલ વાત કરી અમને. અને આ જગ્યા એવી પ્રકૃતિના ખોળે સાહેબ આવેલી છે, તમે જોઈ શકો છો. ખરેખર આ જગ્યા ઉપર તમે આવો તો તમને લિટરલી એવું લાગે કે આ જગ્યાના વાઇબ્રેશન એવા છે કે આપણને આ જગ્યા ઉપર પગ મૂકો એટલે ખરેખર એક અંદરથી એવો ભાવ થાય કે નહીં, આ જગ્યા ઉપર ખરેખર એક દેવી શક્તિ કે દેવ શક્તિ આ જગ્યા ઉપર મોજૂદ છે સાહેબ. થેન્ક યુ.